आने वाले दशामा पर्व को लेकर व्यापारी सहित श्रद्धालु भक्तों में एक अनोखा उत्साहपूर्ण माहौल छाया है। तो वहीं पिछले साल की तरह माता की प्रतिमा विसर्जन को लेकर पैदा हुई समस्या अंतर्गत कृत्रिम तालाब का निर्माण करने की लोक मांग उठाई गई है। वडोदरा शहर जिला में सावन महीने की शुरुआत होने के साथ ही धार्मिक पर्व त्योहारों का प्रारंभ होता है। ऐसे में आने वाले दिनों में मां दशामा के पर्व को लेकर व्यापारी सहित श्रद्धालु भक्तगणों में एक अनोखा उत्साहपूर्ण माहौल छाया है। दशामा पर्व को लेकर बाजार में मूर्ति यानी कि प्रतिमा की बिक्री का भी बाजार बन चुका है, जिसमें शहर के नवा बाजार चौखंडी सहित के अधिकतम विस्तारों में माता की प्रतिमा को स्थापित करने के लिए व्यापारियों द्वारा पूर्व तैयारी चालू कर दी गई है। ऐसे में भक्तजनों में भी अब ये उत्साह को लेकर छाए माहौल के बीच भक्तजन द्वारा बाजार में छोट मोट खरीदारी का माहौल बनाया गया है। तो वहीं आने वाले दशामा पर्व अंतर्गत पिछले साल की तरह माता की प्रतिमा की विसर्जन को लेकर पैदा हुई समस्या और असमंजसता को लेकर व्यापारी सहित भक्तजनों द्वारा पूर्व तैयारी के भाग रूप प्रशासन द्वारा तैयारी करनी चाहिए वैसी लोक मांग उठाई है, जिसमें गणेश पर्व की तरह माता की प्रतिमा के विसर्जन के लिए भी कृत्रिम तालाब का निर्माण करने की व्यापारियों ने मांग उठाई है। तो वहीं इस वर्ष महंगाई ने भी ये प्रतिमा को अछूता नहीं रखते हुए छोट मोट 100 से 200 रुपए की प्रतिमा के दाम में बढ़ावा होने की व्यापारी द्वारा बात कही गई थी। तो वहीं ग्राहक वैसे अभी तक बाजार में नहीं बनते हुए व्यापारियों द्वारा आने वाले दिनों में महज पर्व के 4-5 दिन पहले बाजार में खरीदारी का माहौल बनेगा वैसी आशा व्यक्त की गई है। હું દર વર્ષે દશામાની મૂર્તિ બેસાડું છું, અહીંયા દશામાની મૂર્તિ લેવા આવી છું, દશામાન વ્રત કરું છું, હું મૂર્તિ બેસાડીને 10 દિવસ પૂજા પણ કરું છું, પણ છેલ્લા દિવસે સરકાર કયા પગલાં લે છે એની અમને કોઈ ખબર નથી, ને સરકાર ડાયરેક્ટ જ પગલાં લઈ લે છે તો અમારે વિસર્જન માતાજીનું કરવું તો ક્યાં કરવાનું એની કોઈ ખબર હોતી નથી અમને, અને બધી પબ્લિકને બધાને જેવી પ્રોબ્લેમ હોય છે તે પ્રોબ્લેમનું સોલ્યુશન શું કરવાનું ને તમે મારું નામ છે સિયાબેન ચુનારા। છેલ્લા 5 વર્ષથી આ અલ્પેશભાઈ અમારો જે છોકરો છે એ અહીંયા ધંધો કરે છે આ દશામાની મૂર્તિ ગણપતિનો, અને અમારે ત્યાં છે તો બજાર કરતાં શણગાર સારો હોય છે, ભાવમાં બજાર કરતાં ઓછો હોય છે, પણ આ વખત એવું છે કે 100 થી 200 રૂપિયા એક એક મૂર્તિ પાછળનો વધારો થયેલો છે, કેમ કે આ મોંઘવારી જે આપણે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે એના કારણથી હરેક મટીરિયલ મોંઘું થયું છે, કારીગરો મોંઘા છે, પીઓપી મોંઘું થયું છે, એના કારણે મોંઘવારીના હિસાબથી હર મૂર્તિ પાછળ 100-200 રૂપિયાનો વધારો થયેલો છે। માતાજીની મૂર્તિના અંદર જે જોઈએ એવી હજુ ગ્રાહકી એટલી નીકળી નથી, પબ્લિકનો ક્રેઝ તો રહેશે જ, માતાજીની આસ્થા તો રહેશે જ, પણ જ્યાં છેલ્લા 4-5 દિવસમાં વધારો થાય છે, સરકારશ્રીને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે જે માતાજી ગણપતિના સાથે માતાજી પણ એક તહેવાર જ છે, માતાજીના વિસર્જન માટેનું સુવિધા કૃત્રિમ તળાવ કે ગમે તે કરી આપે તો એની માટે બહુ સારું છે, જેના લીધે હજુ પબ્લિક થોડું ગભરાયેલી રહી છે, એના લીધે હજુ બજારમાં આવતી નથી પબ્લિક ખરીદી માટે કે આમાં શું અમારું વિસર્જન કરવા દેશે કે નહીં કરવા દે, કેમ કે ગયા વર્ષે વિસર્જનના માટે પ્રોબ્લેમ ઊભો થયો હતો। તો આપણે સરકારશ્રીને મારે એટલું જ કહેવું છે કે આ વખત કૃત્રિમ તળાવ કે ગમે તે માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સુવિધા કરી આપે। શું નામ તમારું? દિનેશભાઈ।